ડૉક્ટર ધવલ સાવલીએ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આપણે અવિરત રીતે ભૂગોળના લેક્ચર્સ અપલોડ કરી રહ્યા છીએ હવે આપણે લાસ્ટ ટાઈમ આપણે પવનનો ભણી ગયા હલકું દબાણ કેન્દ્ર ભારે દબાણ કેન્દ્ર ભણી ગયા હવે આપણે જોઈશું તમે ઘણો એક ડાયાગ્રામ જોયો હશે આવી રીતના એમાં તમે એમ જોયો હશે કે અહીંયા લઘુ દબાણ પટ છે ને અહીંયા આમ છે ને અહીંયા તેમ છે એ બધી જ વસ્તુ ક્લિયર કટ આપણને સમજ પડી જશે કે આમાં આપણે શું ભણવાનું હોય છે બરાબર આજે વ્યાપારી પવન આવશે પછી શું કહેવાય પ્રતિ વ્યાપારી પવન આવશે અશ્વ અક્ષાંત શ્રુત આવશે જે બહુ જ એક્ઝામમાં પૂછાતો હોય વાતાગ્રહ આવશે આવા બધા જ શબ્દ આજના લેક્ચરમાં આવશે તો ખાસ આજનો લેક્ચર ખૂબ મહત્ત્વનો છે કોઈ પણ એક્ઝામમાં જ્યાં ભૂગોળ હોય જ્યાં પર્યાવરણ હોય એવી બધી જ એક્ઝામમાં આજનો ટોપિક ખૂબ મહત્ત્વનો છે જે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે સતત રીતે તમારો સારામાં સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે જો તમને અમારી મુહિમ સારી લાગતી હોય અમારું અમારું અમારી ભણાવવાની સ્ટાઈલ તમને ગમતી હોય તો તમે તમારા મિત્રને જરૂરથી આનો શેર કરજો તમને યોગ્ય લાગે તો વધુને વધુ વિદ્યાર્થી આપણી મુહિમમાં જોડાય એવો તમે પ્રયત્ન કરજો આપણે આગળ હવે ટોપિક ઉપર જઈએ કે કેવી રીતના દબાણ પટો રચાય છે તો જો આગળ આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે પવન હંમેશા ઓકે જેને જૂનો લેક્ચર ના જોયો હોય એ આગળ જોવાની પ્રયત્ન કરજો જો આજે તમારે જે લેક્ચર ભણવો છે ને એના માટે મેં એક વાતાવરણનો વિડીયો અપલોડ કરી દીધો છે એ તમે જોયેલો હોવો જોઈએ તો તમને વધુ બેનિફિટ થાય અને બીજી વસ્તુ આગળનો પવનનો એક ટોપિક ભણાવ્યો છે એ તમે જોઈ લો તો તમને ખબર પડે કે નૈઋત્યના પવનોથી માંડીને બધાને શું કહેવાય આટલું ક્લિયર તો ખાસ તમે આ બાબતે ધ્યાનમાં રાખજો ઓકે ડન હવે જુઓ આપણે આગળ જઈએ સાંભળો આ છે આપણી પૃથ્વી બરોબર છે આ છે ઝીરો ડિગ્રી અક્ષાંશ જેને આપણે બધા વિશ્વવૃત કહીએ છીએ પછી એનાથી ઉપર જાઓ તો આ ત્રીસ ડિગ્રી અક્ષાંશુદ છે એનાથી ઉપર જાઓ તો આ સાહીઠ ડિગ્રી અક્ષાંશુદ છે અને એનાથી ઉપર જાઓ તો આ નેવું ડિગ્રી અક્ષાંશુત છે ત્રીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશુત સાહીઠ ડિગ્રી ઉત્તર અક્ષાંશુત નેવું ડિગ્રી ઉત્તર અક્ષાંશ્રુત ઓકે આ છે ઝીરો ડિગ્રી અક્ષાંશ્રુત એનાથી આપણે નીચે જઈએ તો આ છે ત્રીસ ડિગ્રી ઉત્તર નહીં દક્ષિણ અક્ષાંશુત આ છે સાહીઠ ડિગ્રી દક્ષિણ અક્ષાંશુત અને આ છે નેવું ડિગ્રી દક્ષિણ અક્ષાંશ્રુત જો ઘણા વિદ્યાર્થી એમ પૂછતા હોય કે સર આમાં બધું જ કવર કરી થઈ જશે મેં શું કીધું જીસીઆરટી અનુરૂપ આપણે ભણીએ છીએ જે તમારી તમામ એક્ઝામ હોય ક્લાસ થ્રી હોય ક્લાસ વન ટુ હોય આ બધી એક્ઝામનું ચાલીસથી પચાસ ટકા આરામથી જીસીઆરટી કવર કરી લે એટલું હોય છે એટલે અવારનવાર વિદ્યાર્થી પૂછતા હોય કે સાહેબ આ ભણતર સિરીઝ તમે કોઈ પણ પ્રકારની એક્ઝામ દેવા જાઓ ત્યાં ભૂગોળ હોય તો તમારે સમજી લેવાનું ચાલીસથી પચાસ ટકા તમને ભણતર સિરીઝ એ સો ટકા તમને કામમાં આવી જશે આટલું ક્લિયર કારણ કે આ બધું ઘણું બધું જ્યારે હું ક્લાસ વન ટુના લેક્ચર લેતો હોય ત્યારે આ બધી જ વસ્તુ ખૂબ ડિટેલમાં ભણાવતા હોઈએ અને ભણતા હોઈએ છે ક્લિયર અને સતત આને અપડેટ પણ કરતું રહેવું પડે કે કંઈ પણ વસ્તુ નવો સવાલ શું પૂછે છે જીપીએસસી વાળા શું પૂછે છે યુપીએસસી વાળા શું પૂછે છે એને અનુરૂપ કોઈ પણ મટીરિયલમાંથી સારી સારી વસ્તુઓ એને સતત ધ્યાનમાં લેવી પડે તો જ એક ફેકલ્ટી હંમેશા એના વિદ્યાર્થીને ફાયદારૂપ બની શકે જો એને અપડેટ ન લેવામાં આવે સવાલ શું પૂછાય છે એ પ્રમાણે એનું વાંચન પ્રોઢ ના કરે તો એ ફેકલ્ટી એના વિદ્યાર્થીને ફાયદો કરી શકતો નથી તો મારે અને મારા મિત્રો જે પણ ફેકલ્ટી આ ફિલ્ડમાં છે એને સતત અપડેટ રહેવું પડે તો ખાસ એટલે એવું નહીં વિચારવાનું કે આ જ બધું છે પણ એટલું વિચારવાનું કે આ તમારો પાયો છે જો તમે આ કરશો અને તમે ગરીબ પરિવારમાંથી મધ્યમ પરિવારમાંથી આવો છો તમે કોઈ મોટા કોચિંગ ફી ભરી શકતા નથી તો એવા સંજોગોમાં આ તમારો બેઝ છે બરાબર કારણ કે હંમેશા કહું છું કે એવું જરૂરી નથી કે ક્લાસીસ કરો તો જ અધિકારી બનો હું મારો પોતાનો ક્લાસીસ કરીને હું પોતે કોર્સ લોન્ચ કરું તોય હું આ શબ્દ બોલીશ કે એવું કોઈ પણ જરૂરિયાત નથી કે તમે ક્લાસ કરો તો જ અધિકારી બનો એવું કોઈ દિવસ મારા મોઢે શબ્દ નહીં સાંભળો ત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષ જેટલું મારું જીવન બાકી હશે કોઈ દિવસ હું એવો શબ્દ નહીં બોલું કે ક્લાસીસ કરો તો જ તમે અધિકારી બનો હા એટલું ખરું કે ક્લાસીસનું મહત્વ પણ છે અને ક્લાસીસ ન કરો પણ તમે તમારી પરિસ્થિતિ સમજી જાઓ કે સાહેબ મારી પરિસ્થિતિ આ છે અને તનતોડ મહેનત કરો તમને જ્યાંથી જે પણ નોલેજ મળે એનો બેઝ બનાવીને થોડું અલગથી તમારી રીતના વાંચન કરો એટલે સો ટકા તમે અધિકારી બનો બનો ને બનો જ બરાબર બાકી તમારી આર્થિક સ્થિતિ સારી હોય ને તમે જુદા જુદા કોચિંગ જોઈન કરો તો એ કંઈક ખોટું નથી આટલું ક્લિયર પણ ખાસ યાદ રાખજો એટલે મને વિદ્યાર્થી અવારનવાર મેસેજ કરતા હોય છે એટલા માટે હું ક્લેરિફિકેશન આપું છું ભણતર સિરીઝ તમને સો ટકા ફાયદો કરશે પણ એ જ બધું છે એવું નથી કારણ કે હું જ આ જયારે લેક્ચર લેતો હોય ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર કલાક આ વસ્તુ આજુબાજુની ભણાવતો હો તો બધી જ વસ્તુ નથી જીસીઆરટી આખી મૂકીશ એટલું ક્લિયર ઓકે ડન ચાલો હવે જો તમારો બેઝ તો ક્લિયર કરી જ દઈશ ઝીરો ડિગ્રી ત્રીસ ડિગ્રી સાઠ ડિગ્રી નેવું ડિગ્રી ઝીરો ત્રીસ સાઈઠ નેવું આટલા સેક્શન છે બરાબર હવે તમે જીસીઆરટી માં મેપ આપ્યો છે તમને એમ થાય કે આ પવનો આમ કેમ આવ્યા અને આ પવનો આમ કેમ ના ગયા અને બરાબર તો આપણે જો ખાસ યાદ રાખજો મેં લાસ્ટ લેક્ચર તમને જોવાનો કીધો પણ જે વ્યક્તિ નથી જોયા અને અત્યારથી કનેક્ટ થાવ છો તો તમે જો પવન છે ને એના માટે મેં લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધું છે કે પવન કેમ ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય આ વસ્તુ મેં લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધી છે બીજી વસ્તુ મેં એમ ભણાવી છે કે પવન એક્ઝેક્ટ ભારે દબાણ કેન્દ્ર થી હલકા દબાણ કેન્દ્ર તરફ જતું નથી કા તો થોડો એનો ટન આમ લાગી જાય છે કા તો એનો ટન આમ લાગી જાય છે શું કામ આમ થાય છે તો મેં કીધું કોરિયોલિસ બળ લાગવાના લીધે ઓકે કોરિયો લિસ બળ લાગવાના લીધે ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય પણ કા જમણી બાજુ કાં ડાબી બાજુ બેમાંથી એક બાજુ એક ફંટાઈ જશે ક્લિયર તો આટલી વસ્તુ મેં ભણાવી દીધેલી છે તો પવન ભારે દબાણથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય પણ એક્ઝેટ ન જતા થોડો ટર્ન મારી દઈશું કામ તો એના પર કોરિયોલિસ બળ લાગે મેં કીધું હતું કે કોરિયોલિસ બળ ક્યાં ન લાગે અથવા તો ન બરાબર લાગે તો ઋતુ પર કોરિયોલિસ બળ ન બરાબર લાગે અથવા તો ઓછું લાગે અને ધ્રુવ ઉપર સૌથી વધુ લાગે આટલી વસ્તુ મેં કહી દીધેલી છે હવે ધ્યાનથી જોજો હવે આ વસ્તુ આપણે કેના પર ફોકસ ઓકે વિષુઋતુ પર સૂર્ય છે એટલે વિષુઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે અને ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસા પડે છે આટલું ક્લિયર ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસા પડે છે અને વિષ ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે આગળના લેક્ચરમાં તમે જોશો અથવા તો અહીંયા તમે જોવો છો કોઈ પણ વસ્તુ ગરમ થાય ને ગરમ એ હંમેશા વિસ્તરે અને ઠંડી વસ્તુ થાય ને તો હંમેશા સંકોચાય અને ગરમ વસ્તુ વિસ્તરે એટલે વિસ્તરીના નામ ઉપર ચડે અને ઠંડી વસ્તુ હોય ને એ સંકોચાઈને હંમેશા ક્યાં બેસે નીચે બેસે આટલું ક્લિયર તો સૂર્યના કિરણો સીધા પડે એટલે વિષુ ઋતુ એટલે વિષુ ઋતુ હવા જે છે એ ગરમ થઈ અને ગરમ થઈ એટલે વિષુ ઋતુ થાય એટલે વિસ્તરી અને વિસ્તરી નામ ઉપર ચડવા મળી ઉપર ચડવા મળી એટલે વિષુ ઋતુ ઉપરનો જે પણ વ્યક્તિ અહીંયા ઉભો છે ને એમ કે છે કે ભાઈ અમારા ઉપર તો હવા ગરમ થઈને ક્યાં જઈ રહી છે ઉપર એટલે અમારા ઉપર દબાણ નથી આપતું અમારા ઉપરથી તો ખસી રહ્યું છે એટલે શું દબાણ બનશે અહીંયા બનશે હલકુ દબાણ પણ એક જગ્યાએ નહીં બને આખા પટ્ટામાં બનશે એટલા માટે ત્યાં આગળ બનશે લઘુ ઇંગ્લિશમાં કહેવાય લો પ્રેશર બેલ્ટ શું કામ ઋતુ ઉપર લો પ્રેશર બેલ્ટ બન્યું તો વિષુ ઋતુ પર સૂર્ય સ્ટેડી છે એટલે વિષુ ઋતુ પર સૂર્યના કિરણું અહીંયા સૂર્ય હશે એટલે વિષુ ઋતુ પર સૂર્યના કિરણો એકદમ સીધા પડશે ઓકે અને તમને જો ન ખબર હોય તો એટલું યાદ રાખો આ પૃથ્વી છે સૂર્યનું કિરણ સીધું આવે અને સૂર્યનું કિરણ ત્રાસું આવે તો સૂર્યનું કિરણને જ્યારે સીધું આવે ને ત્યારે માત્ર એને એટલું જ અંતર કાપવું પડે છે વાતાવરણમાંથી જ્યારે ત્રાસું આવે ત્યારે સૂર્યનું કિરણને એટલું અંતર કાપવું પડે છે એટલે એટલું અંતર કાપવામાં એની એનર્જી વેસ્ટ થઈ જશે એટલે ત્રાસું કિરણ એટલું બધું ગરમ કરી શકે નહીં જ્યારે સીધું કિરણને અંતર ઓછું કાપવું પડે છે એટલા માટે સીધું કિરણ આવશે એટલે મેક્ઝિમમ તમને ગરમી આપશે તો જ્યાં સૂર્યનું કિરણ સીધું હોય ત્યાં ગરમી વધુ હોય જ્યાં સૂર્યનું કિરણ ત્રાસું હોય ત્યાં ઠંડી વધુ હોય શું કામ તો સૂર્યના સીધા કિરણને અંતર ઓછું કાપવું પડે છે એટલે એની ઉર્જા ઓછી વપરાશે અને તમને વધુ ડેમેજ કરશે જ્યારે ત્રાસું આવે તો એને વધુ અંતર કાપવું પડે છે એટલે એની ઊર્જા ખર્ચાઈ જાય એટલે તમને ઓછું ડેમેજ કરે એટલે તમને ઓછું ગરમ કરે તો સૂર્યના કિરણો સીધા હોય લંબ હોય એટલે આમ ઉપર સુરી હોય લંબ પડે એટલે ત્યાંની હવા ગરમ થાય અને બધી હવા ગરમ થઈને ક્યાં ચડે ઉપર ચડે અને ઉપર ચડે એટલે અહીંયા આગળ કેવું દબાણ બનશે ઓછું જેથી લઘુબાર પટ બને તો એટલું યાદ રાખજો વિષુ ઋતુ પર કેવું દબાણ પટ બને લઘુબાર પટ જેને ઇંગ્લિશમાં કહેવાય લો પ્રેશર બેલ્ટ આટલું ક્લિયર ઓકે હવે ધ્યાન આપજો તમે કોઈ પણ નળી હોય નળી એમ પણ પાણી છોડો એટલે તમે નળી ઊંધી રાખી છે અને પાણી છોડ્યું એટલે પાણી ઉપર ગયું બરાબર હવે પાણી ઉપર ગયું એટલે ગ્રેવિટીમાં એ ત્યાં ત્યાં રહેશે કે નીચે આવશે નીચે આવશે પણ નીચે આવી રીતના નીચો ન આવે કેમ કારણ કે બીજું નીચેથી પાણી ઉપર આવતું જ હોય એટલે એ પાણી સાઈડ પર ફેંકાય આવી રીતના ક્લિયર તો આ સિસ્ટમ સમજો ફુવારાની સિસ્ટમ સમજશોને તો તમને આ ઓટોમેટિક આવડી જશે ફુવારાની સિસ્ટમ શું હોય નળી આમ રાખી એટલે પાણી ઉપર આવ્યું હવે પાણી ઉપર જઈને એટલે ડાયરેક્ટ આકાશમાં નહીં વહ્યું જાય ગ્રેવિટીમાં પાછું એને ઉપર ગયું એને નીચે આવવાનું જ છે પણ ત્યાં ત્યાં નીચે નહીં બેસી શકે કેમ કારણ કે બીજું પાણી નીચેથી ઉપર આવતું જ હશે એટલે શું થશે આ પાણી એને હવે ગ્રેવિટીમાં નીચે આવવું જ પણ નીચેથી બીજું પાણી આવતું હતું એ નહોતું આવવા જતું એટલે સાઈડ પર ફેંકાણું તો સેમ એવી રીતના સમજો કે આ ઝીરો ડિગ્રી અક્ષાંશની ઉપર ત્રીસ છે આ બાજુ ત્રીસ ડિગ્રી દક્ષિણ અક્ષાંશુદ થયું બરાબર હવે જીરો ડિગ્રી અક્ષાંશુત ઉપર સૂર્ય છે વિશ્વઋતુ ઉપર એટલે સૂર્યના કિરણો સીધા પેઢા એટલે હવા ગરમ થઈને ક્યાં ચડી ઉપર ચડી ઝીરો ડિગ્રી અક્ષા સુધુ પર હવા નીચે નથી બેસતી એટલે દબાણ નથી આપતી દબાણ રિલીઝ કરે છે એટલે હલકું દબાણ બન્યું હવે હવા ઉપર 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 ચડી 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 એટલે સૂર્ય સુધી પહોંચી જાય નહીં ઠંડી થશે અને ઠંડી થાય એ વસ્તુ પછી ઉપર બેસે કે નીચે બેસે નીચે કારણ કે ઠંડી વસ્તુ થશે એટલે હવાનું સંકોચન થશે એટલે વજન વાળી થશે એટલે ગ્રેવિટીમાં નીચે બેસવા જશે પણ હવે જ્યારે ઝીરો ડિગ્રી અક્ષાં ઉપર જે હવા ગરમથી ઉપર ચડી હતી એ એક સમયે ઠંડી થશે એટલે એને સંકોચાઈ નીચે બેસવું પડશે હવે નીચે બેસવા જાય તો ત્યાં ત્યાં થોડી નીચે બેસશે કારણ કે ત્યાં ત્યાં જો નીચે બેસવાની હોય તો બીજી હવા ગરમ થઈને તો ઉપર આવતી હશે તો એને નીચે બેસવા દે નહીં તો એવા સાઈડ પર જઈને ત્રીસ ડિગ્રી અક્ષાંશ ઊત ઉપર નીચે બેસશે સમજાણું ઓકે સમજાણું હોય તો તમ આપજો તમારો એક થમ પણ મને ઘણો ફાયદારૂપ બનશે મને ખબર પડશે કે મારો વિદ્યાર્થી મિત્રો હું જે વાત કરી રહ્યો છું એ સમજાય છે ક્લિયર અને એ ત્રીસ ડિગ્રી અક્ષાંશત ઉપર નીચે બેસશે ઓકે તો કેટલા વ્યક્તિને આ ખબર પડી ગઈ કે પવન ઝીરો ડિગ્રી અક્ષાંશ ઉપર જે હવા ગરમ થઈને ઉપર ચડી એ જ હવા ત્રીસ ડિગ્રી અક્ષાંશ ઉપર ઠંડી થઈને નીચે બેસી રહી છે તો ખાસ યાદ રાખજો તમને એમ થાય કે આ ત્રીસ ડિગ્રી અક્ષાંશત ઉપર હવા ક્યાંથી આવી બરાબર તો તમને જેમ મેં પાણીનો ફુવારો કીધો કે પાણી ઉપર ગયું હવે એ ગ્રેવિટીમાં નીચે બેસે પણ ત્યાં ત્યાં નીચે નહીં બેસી શકે કારણ કે બીજું પાણી આવતું હશે એટલે સાઈડ પણ નીચે બેસવું એમ ઝીરો ડિગ્રી અક્ષાંશું ઉપર હવા ગરમ થઈને ઉપર ચડી પછી એ ઠંડી થશે જ એક સમયે કોઈ પણ વસ્તુ ગરમ ગરમ ના રહે કોઈ પણ વસ્તુ ઠંડી ઠંડી ના રહે તો એ ઠંડી થશે એટલે નીચે બેસે ત્યારે ત્યાં ત્યાં નીચે બેસી શકશે નહીં કારણ કે કેમ બીજી નીચેથી હવા આવતી જશે

આગળ આગળ ગુરુ ભાર બનશે બનશે જેને ઇંગ્લિશમાં કહેવાય હાઈ પ્રેશર બેલ્ટ હાઈ પ્રેશર બેટ શું કામ હાઈ પ્રેશર બેટ બહેનો તો હાઈ પ્રેશર બેલ્ટ એટલા માટે બહેનો કે ઝીરો ડિગ્રી અક્ષાંશુ તુપર જેવા ગરમ થઈને ચડી હતી એ જ હવા ઠંડી થઈને ત્રીસ ડિગ્રી અક્ષાંશુ પર નીચે બેસી રહી છે એટલા માટે અહીંયા હાઈ પ્રેશર હવા આમ દબાણ આપી રહી છે એટલે હાઈ પ્રેશર અહીંયા બન્યું હાઈ પ્રેશર અહીંયા બન્યું ક્લિયર તો આપને એટલી ખબર પડી ગઈ કે ઝીરો ડિગ્રી અક્ષાંશતુ પર ઝીરો ડિગ્રી અક્ષાંશતુ પર સુકામે લો પ્રેશર છે ત્રીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશતુ પર અને ત્રીસ ડિગ્રી અક્ષાંશતુ પર સુકામ હાઈ પ્રેશર છે હવે આપણે જોઈએ સાઠ ડિગ્રી અક્ષાંશતુ પર શું છે અને નેવું ડિગ્રી અક્ષાંશ ઉપર શું છે એનો કન્સેપ્ટ શું છે એ જોઈ લો ઓકે હવે ધ્યાન આપજો ચાલો ઓકે હવે હું શું કરું છું જુઓ વાતાગ્રહ

હવે આને આપણે કન્સેપ્ચ્યુઅલી જોઈએ કે આ શું કહેવા માંગુ છું જો ધ્યાનથી જોજો પછી એવું હશે ને તો હું એક દસ મિનિટનો ટોપિક વાતાગ્રહમાં બનાવીશ તો એને જોવાનો ખાસ પ્રયત્ન કરજો કારણ કે ક્લાસ વન ટુ માં સવાલ બહુ જ ડીવાયસો એસટીઆઈ પીઆઈ ની એક્ઝામમાં વાતાગ્રહ નો સવાલ ખૂબ પૂછાઈ ગયેલો છે એટલે ખાસ હું દસ મિનિટનો એક વિડીયો આના પર વાતાગ્રહના કન્સેપ્ટ ઉપર બનાવીશ એની આપણી થીમ રાખી છે ટેન મિનિટ યુનિક યુનિક ફંડા ઇન ટેન મિનિટ એમાં હું વાતાગ્રહ મૂકીશ ક્લિયર તો તમે જોવાનો પ્રયત્ન કરજો અત્યારે ખાલી થોડો એવો ખ્યાલ તમને આપું છું તો જુઓ આ એક ગરમ સપાટી છે બરાબર અને એના ઉપર થોડી વાર હવા સ્થિર થઈ સ્થિર થઈને એટલે આ હવા ગરમ સપાટીના કોન્ટેક્ટમાં હતી એટલે આ હવા ગરમ થઈ કેવી થઈ ગરમ થઈ હવે ગરમ થઈને તો મેં અહીંથી ટેમ્પરેચરમાં આપ્યું ને તો ધારો કે ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર આવે છે અહીંથી ટેમ્પરેચર માપું ને તો ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર આવે છે અહીંથી માપું તો ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર આવે છે એનો મતલબ એમ કે આ ગરમ સપાટી ઉપર જે હવા રહી છે અને ગરમ થઈ છે એ સરખી થઈ છે અનઇવેન્ટ નહીં કે અહીંયા અહીં ધારો કે ગરમથી હોય તો અહીંયા ત્રીસ હોય ચાલીસ હોય પચાસ હોય એમ નહીં આખી હવાનો જથ્થો જે ગરમ થયો છે એ કોઈ પણ જગ્યાએથી હું એનું ટેમ્પરેચર માપું છું તો મને સરખું મળે છે તો આ હવાને મારે કહેવું ને તો આમ કહેવાય ગરમ છે હવા એને વાયુ કહેવાય અને સરખું હોય એને કહેવાય ક્લિયર તો એટલું યાદ રાખજો હોટ એર માસિસ ઇંગ્લિશ મીડિયમ વાળા એને કહેશે હોટ એર માસિસ આપણે શું કહેવાનું ગરમ વાયુ સમુચ્ય કેમ તો ગરમ સપાટી કોઈ પણ હતી ધારો કે રણ છે એ ગરમ થઈ ગયું તો એના ઉપરની હવા ગરમ થઈ પણ ઇક્વલી ગરમ થઈ તો એને કહેવાય ગરમ વાયુ સમુચ્યા એવી જ રીતના કોઈ ઠંડી સપાટી હોય કોઈ ઠંડી સપાટી છે અને એના પર કોઈ હવા ગરમ અરે કોઈ હવા પડી છે બરાબર તો એ હવા ઠંડી સપાટી પર સ્થિર રહી થોડી વાર સ્થિર રહી એટલે આ હવા ઠંડી થઈ ગઈ હવે ઠંડી થઈ ગઈ એટલે ધારો કે અહીંયા અહીંયા દસ ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા આપ્યું તો દસ ડિગ્રી ટેમ્પરેચર આવ્યું અહીંયા આપ્યું તો દસ ડિગ્રી ટેમ્પરેચર આવ્યું અહીંયા તો દસ ટેમ્પરેચર આવ્યું એનો મતલબ એમ કે ઠંડી સપાટી પર હવા સ્થિર રહીને તો થોડી વારમાં ઠંડી થઈ ગઈ પણ અનઇવેન્ટ નહીં કે કઢંગી રીતના નહીં કે અહીંયા દસ હોય તો અહીંયા વીસ હોય તો અહીંયા માઇનસ પાંચ હોય તો અહીંયા ઝીરો હોય એમ નહીં સરખી ઠંડી થઈ બધી બાજુથી તો આને કહેવાય ઠંડુ વાયુ સમુચ્યા ક્લિયર ઠંડુ વાયુ સમુચ્ય તો આ ગરમ વાયુ સમુચ્ય છે આ ઠંડુ વાયુ સમુચ્ય છે એટલું ક્લિયર બેયની પ્રકૃતિ અલગ છે હવે જોજો બેયની પ્રકૃતિ અલગ છે ઠંડુ વાયુ સમુચ્ય અને ગરમ વાયુ સમુચ્ય ની પ્રકૃતિ અલગ છે એટલે હવે આનું હું શું કહેવા માંગુ છું ધ્યાનથી જોજો આહ જો આ ઠંડી હવા એટલે કે ઠંડુ વાયુ સમુચ્ય અને આ

ત્યારે સ્ટાર્ટિંગમાં એકબીજાને મળશે નહીં ત્યારે એની વચ્ચે જે વાતાવરણનો ભાગ રે એને કહેવાય વાતાગ્રહ એને શું કહેવાય વાતાગ્રહ ઇંગ્લિશમાં ઓકે ઇંગ્લિશમાં જોઈ લો આ ફ્રન્ટ બન્યું ફ્રન્ટ આ ફ્રન્ટ બનુ એની એક બાજુ ગરમ વાયુ છે અને એક બાજુ ઠંડી વાયુ છે તો એની વચ્ચે આ ફ્રન્ટ બન્યું તો એને ઇંગ્લિશમાં ફ્રન્ટ કહેવાય અને ગુજરાતીમાં કહેવાય વાતતા વાતાવરણનો અગ્ર ભાગ તો અગ્ર ભાગ છે એની એક બાજુ ગરમ વાયુ સમૂહ છે એક બાજુ ઠંડુ વાયુ સમૂહ છે તો તમારે કહેવાનું વાતાગ્રહની વ્યાખ્યા શું તો તમારે ખાલી આટલું કહેવાનું ગરમ સપાટી ઉપર હવા થોડી વાર સ્થિર થશે તો ગરમ થશે પણ આમ બોલવું પડે સરખી રીતે ગરમ બધી બાજુથી સરખી રીતે ગરમ તો એ ગરમ વાયુ સમૂહ છે ઠંડી સપાટી ઉપર હવા સ્થિર રહેશે તો ઠંડી બનશે પણ સરખી રીતે ઠંડી થશે એટલા માટે બન્યું ઠંડુ વાયુ સમુચ્ય જ્યારે ગરમ વાયુ સમુચ્ય ઠંડુ વાયુ સમુચે એકબીજાની નજીક આવશે ત્યારે એકબીજાને મળશે નહીં સ્ટાર્ટિંગમાં ત્યારે એની વચ્ચેની જે વાતાવરણની સપાટી રહી જાય એને કહેવાય વાતાગ્રહ ઇંગ્લિશમાં કહેવાય ફ્રન્ટ તો વાતાગ્રહ કેમ બન્યો એ ખબર પડી હવે મને કહો ઓકે હંમેશા ગરમ વાયુ સમુચ્ય ઉપર રહેવું જોઈએ ઠંડુ વાયુ સમુચે નીચે રહેવું જોઈએ બરાબર કદાચ ગરમ વાયુ સમુચે નીચે હોય તો એ ધકેલાઈને ઉપર જતું રહેશે કેમ કારણ કે તમે જ વિચારો ગરમ હવા હંમેશા વિસ્તરીને એક્સપાન્ડ થાય અને ઠંડી હવે હવા હંમેશા સંકોચાઈને ને નીચે હોય એટલે ઠંડુ વાયુ સમુચ્ય નીચે રહેવું જોઈએ અને ગરમ વાયુ સમુચ્ય ઉપર રહેવું જોઈએ અને બેની વચ્ચેની જે સપાટી હોય એને કહેવાય વાતાગ્ર આટલું ક્લિયર હવે ધ્યાન આપજો વાતાગ્રહમાંથી વાવાઝોડું બને અને વાવાઝોડું બને એટલે હવા હંમેશા ઉપર ચડે કોઈ દિવસ એમ જોયું કે વાવાઝોડું હોય હમણાં બીપર જોયું હતું તો વાવાઝોડું કોઈ પણ હોય તો આમાં આમ કરતું 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 ભેંસ હોય ભેંસ એને વાવાઝોડું ઉપર લઈ જાય કે ભેંસને જમીનની અંદર દાટી દે કે વાવાઝોડું આવ્યું એટલે એવું સાહેબ ખતરનાક વાવાઝોડું આવ્યું કે ભેંસને આખી આખી જમીનની અંદર દાટી દીધી નહીં વાવાઝોડામાં કોઈ પણ વસ્તુ આવે તે એ જમીનની અંદર ઘૂસે કે ઉપર ચડે ઉપર ચડે તો વાવાઝોડું હંમેશા હવાને સ્પાયરલ મુવમેન્ટમાં ક્યાં લઈ ઉપર લઈ જાય ક્લિયર તો હંમેશા એટલું યાદ રાખવાનું કે વાવાઝોડું થાય એટલે જે વચ્ચેની હવા હોય હંમેશા ક્યાં ચડતી હોય ઉપર ચડતી હોય ક્લિયર તો આપને એટલું ખબર પડી ઓકે વાતાગ્રહમાંથી વાવાઝોડું કેવી રીતના કન્વર્ટ થાય અને જો વાવાઝોડું થાય તો હવા હંમેશા ક્યાં ચડે ઉપર ચડે જો આટલું ખબર હોય ને તો જ તમને જીસીઆરટીમાં અગિયારમાં ધોરણની જીસીઆરટીમાં પેલું ડાયાગ્રામ તમને સમજાશે અને કોઈ દિવસ નહીં ભૂલોને એવી વ્યવસ્થા થઈ જશે ક્લિયર મેં શું કીધું હું ભલે જીસીઆરટી ભણાવું બીજું ના ભણાવતો હોય ભૂગોળ બાકીનું ભૂગોળ તમ તારે તમે મહેનત કરશો તો તમને ઇઝીલી આવડી જશે કોઈ પણ બુક લેશો કેમ કારણ કે કન્સેપ્ટ અને ફંડા હું ટોટલી ભણતર સિરીઝ હેઠળ થોડું જીસીઆરટીની બહાર નીકળવું પડશે તો એ નીકળીને હું તમને કરાવીશ ક્લિયર બાકી તમારે તમારે જેટલું વાંચન કરવું એ બધું જ તમે છૂટ છે ઓકે ડન હવે જોજો હવે આ વાવાઝોડું કેવી રીતના બને કોઈ પણ વસ્તુ ગરમ ચા હોય ને તો એ ઠંડી થાય બરાબર અને એ ઠંડી ચાને તમે રણમાં મૂકો તો એ ઠંડામાંથી થોડી ગરમ પણ થાય તો કેમ તો ઠંડી વસ્તુ હંમેશા ગરમ થઈને નોર્મલ થવાની કોશિશ કરશે એટલે કે રૂમ ટેમ્પરેચર ઓકે રૂમ ટેમ્પરેચર એટલે શું ખબર છે આપણું આ રૂમનું ટેમ્પરેચર જે હોય એને રૂમ ટેમ્પરેચર કહેવાય તો કોઈ પણ પદાર્થ હોય ને હંમેશા રૂમ ટેમ્પરેચર પ્રાપ્ત કરવાની કોશિશ કરે એટલે શું ખબર છે ધારો કે મેં ચા ચા આ રૂમમાં ચા મૂકું તો એ ગરમ છે અને બરફ છે ને બરફ ફ્રીજમાંથી એ ઠંડો છે તો આ રૂમમાં હું ચા મૂકું ને બરફ મૂકું તો ચા ગરમ છે ને બરફ ઠંડી છે તો બેય વસ્તુ શું કરશે ખબર છે ચા ઠંડુ થઈને રૂમ ટેમ્પરેચર જેટલું હશે આજુબાજુને એ હાંસલ કરવાની કોશિશ કરશે અને બરફ ગરમ થઈને રૂમ ટેમ્પરેચર જે આપણી આજુબાજુમાં છે ને એ હાંસલ કરવાની કોશિશ કરશે એટલે શું ચા ગરમ હોય તો ઠંડી એટલી જ થાય થીજી ન જાય બરફ ફ્રીજમાં મૂકે એવી રીતના થીજી ન જાય અને બરફ હોય બરફ એ ઠંડો હોય એમાંથી ગરમ થઈ એટલો જ થાય કે એમાંથી પાણી બનીને વરાળ ન થઈ જાય પાણી બની જશે એનો મતલબ શું દુનિયામાં કોઈ પણ વસ્તુ ગરમ હોય તો એ ઠંડુ થઈને નોર્મલ થવાની કોશિશ કરશે અને ઠંડી વસ્તુ હશે તો એ ગરમ થઈને નોર્મલ થવાની કોશિશ કરશે એટલે શું થશે થોડીવાર પછી ગરમ વાયુ સમુચન કે છે કે આ તો આપણો જ ભાઈ છે ખાલી ઠંડો છે એટલું જ એટલે ગરમ વાયુ સમુચ્ચય ઠંડાને મળીને ઠંડુ થવાની કોશિશ કરવા જશે જ્યારે ઠંડુ વાયુ સમુચ્ચય એમ કે છે કે આ તો આપણો જ ભાઈ છે ખાલી ગરમ છે તો એ ગરમ વાયુ સમુચ્ચયને મળીને ગરમ થઈને નોર્મલ થવાની કોશિશ કરશે એટલે જે એકબીજાથી અંતર જાળવતા હતા ત્યારે બેની વચ્ચે વાતાગ્રહ હતું હવે એકબીજાને મળવા ગયા એમાં ને એમાં હવા હવે રોટેટ ચાલુ થઈ જશે અને વાવાઝોડામાં કન્વર્ટ થઈ જશે સમજાઈ ગયું કે હજુ વાવાઝોડું ચલાવવું ના સમજાઈ ગયું ચાલો તો અહીં અટકી જાય ક્લિયર તો વાતાગ્રહમાંથી વાવાઝોડું કેમ બને તો તમે કીધું ગરમ વાયુ સમુચે અને ઠંડુ વાયુ સમુચે એકબીજામાં ન મળતા એની વચ્ચે જે વાતાવરણની સપાટી રહે એને વાતાગ્રહ કહેવાય પછી તમે કીધું કે થોડા સમય પછી ગરમ વાયુ સમુચે ઠંડા વાયુ સમુચિયે અને મળીને નોર્મલ થવાની કોશિશ કરશે ઠંડુ વાયુ સમુચિએ ગરમ વાયુ સમુચિયે એને મળીને નોર્મલ થવાની કોશિશ કરશે અને નોર્મલ એટલે શું નોર્મલ રૂમ ટેમ્પરેચર સરાઉન્ડિંગ વાતાવરણનું ટેમ્પરેચર છે એટલું પ્રાપ્ત કરવાની કોશિશ કરશે એટલે હવા જે અલગ રહી એ કે એકબીજાને મળવામાં રોટેટ થઈ ગઈ એટલે એ કેમાં કન્વર્ટ થઈ ગઈ વાવાઝોડું તો વાવાઝોડા બે રીતના ક્રિએટ થાય એક દરિયામાં જે ક્રિએટ થતો હોય મેં આગળ કીધેલું છે એ દરિયામાં જ્યારે ટેમ્પ સત્યાવીસ ડિગ્રી જેટલો દરિયો ગરમ થાય બરાબર ત્યારે ત્યાં આગળ લો પ્રેશર ક્રિએટ થાય અને લો પ્રેશર ક્રિએટ થાય એટલે દરિયામાં આજુબાજુમાંથી હવા આવવાની કોશિશ કરે તો આ એક દરિયામાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય એ આ વાતાગ્રથી ઉત્પન્ન ના થાય દરિયામાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય એ દરિયાનું ટેમ્પરેચર જ્યારે સત્યાવીસ ડિગ્રી ટેમ્પરેચર થાય અને ત્યાં લો પ્રેશર રચાય ત્યારે ત્યાં વાવાઝોડું ક્રિએટ થાય પણ જમીન ઉપર જો કોઈ પણ વાવાઝોડા ક્રિએટ થતા હોય તો ત્યાં દરિયાની જેમ નહીં થાય કે અહીંયા આમ ટેમ્પરેચર થયું ને એટલા માટે ઉભું નહીં જમીન ઉપર જે વાવાઝોડા ક્રિએટ થશે એની એની જે એની જે વાવાઝોડા બનવાની પ્રક્રિયામાં કોણ હશે વાતાગ્ર આટલું ક્લિયર ઓકે ચાલો હું દરિયાનું પાછું કહી દઉં પાછું તમે કહેશો કે આવું કેમ જો આ દરિયો છે બરાબર દરિયો દરિયો

કારણ કે હવા બધી નીચે બેસે છે તો દબાણ આપે ઉપર જાય એટલે દબાણ ઓછું કરે તો અહીંયા લો પ્રેશર બન્યું તો અહીંયા જે હવાની જગ્યા ખાલી થઈ ને એને પૂરવા માટે આજુબાજુમાંથી હવા આવશે કે બાપુ અહીંયા ખાડો પડવો જોઈએ નહીં તો આજુબાજુની જે હવા આવશે ને એના પર મેં તમને કીધું હતું કે હંમેશા હવા કઈ બાજુથી કઈ બાજુ જાય હાઈ પ્રેશર થી લો પ્રેશર તો અહીંયા દરિયો ગરમ થયો એટલે હવા ગરમ થઈને ઉપર ચડી એટલે અહીંયા શું બન્યું અહીંયા શું બન્યું અહીંયા લો પ્રેશર બની ગયું એટલે કે હલકું દબાણ કારણ કે હવા બધી ગરમ થઈને ક્યાં ચડી ઉપર તો અહીંયા હલકું દબાણ બન્યું હોય તો અહીંયા બધી શું હશે ભારે દબાણ હશે એટલે ભારે દબાણથી હલકા દબાણ કેન્દ્ર તરફ બધી બાજુથી પવનો આવવા માંડ્યા ક્લિયર કારણ કે અહીંયા બધું ખાલી થઈ ગયું ઉપર થયું એટલે આ બધા જ ભારે દબાણ કેન્દ્રથી હવા અહીંયા પૂરવા માટે આવી ક્લિયર અને મેં એમ કીધું છે કે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ પવન જાય પણ એના પર કોરિયોલિસ બળ લાગવાના લીધે એ રોટેટ થાય થોડું ડાયવર્ટ થાય તો આ પવન એક્ઝેક્ટ આમ ન આવતા થોડા આમ થાય આ પવન એક્ઝેક્ટ આવતા નહીં આમ થાય એટલે આમ થાય જો આમ ના આવતા આમ આવ્યું પછી આમ ન આવતા આમ આવ્યો આમ ન આવતા આમ આવ્યો આમ ન આવતા આમ આવ્યો એટલે જો સીધા પવન આમ આવે ને હવા પૂરવા માટે તો વાવાઝોડું બને નહીં તો વાવાઝોડું બને નહીં પણ એને

વાવાઝોડા ક્રિએટ થાય એની બે મિકેનિઝમ છે દરિયા ઉપર જે વાવાઝોડું ક્રિએટ થાય એ સત્યાવીસ ડિગ્રી ટેમ્પરેચર જેટલો દરિયો ગરમ થાય એટલે એની હવા ગરમ થઈને ઉપર ચડે અને એ હવા ગરમ થઈને ઉપર ચડે એટલે આજુબાજુની બધી હવા ત્યાં આવે પણ સીધી ન આવતા એના પર કોરિયોલિસ બળ લાગતા થોડી આમ થાય તો આ થોડી આમ થાય એટલે બધી આમ 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 થવા માંડીએ એટલે સ્પાયરલ મુમેન્ટ ચાલુ થઈ ગઈ તો દરિયા પર વાવાઝોડું ક્રિએટ થવાની શરત શું દરિયાનું ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રી જેટલું ગરમ થવું જોઈએ અને ત્યાં આગળ લો પ્રેશર બનવું જોઈએ આજુબાજુથી પવન આવવા જોઈએ એના પર કોરિયોલિસ બળ લાગવું જોઈએ તો પવન સીધા ન આવતા થોડા રોટેટ થાય અને રોટેટ થાય એટલે વાવાઝોડું ક્રિએટ થાય જમીન ઉપર શું કેવી રીતના વાવાઝોડું ક્રિએટ થાય તો વાતાગ્રહ બનવાથી વાતાગ્રહ કેવી રીતના બને તો ગરમ વાયુ સમુચ અને ઠંડુ વાયુ સમુચ્ય એકબીજાની નજીક આવ્યું થોડીવાર પછી ગરમ ઠંડુ થવાની કોશિશ કરશે અને ઠંડુ ગરમ થવાની કોશિશ કરશે એટલે જે હવા આમ સ્થિર રહેતી હતી બેય વચ્ચે અને વાતાગ્રહ બનતું તું એની જગ્યાએ ગરમ ઠંડુ ઠંડુ ગરમ એટલે આમ હવા રોટેટ થઈ ગઈ અને એ વાવાઝોડું બન્યું ક્લિયર કાંઈ યાદ ન રહેતું હોય તો એટલું યાદ રાખજો દરિયા પરના જે વાવાઝોડા ક્રિએટ થાય કે દરિયામાં સત્યાવીસ ડિગ્રી ટેમ્પરેચર થવું જોઈએ પવનો ઉપર ચડવા જોઈએ લો પ્રેશર બનવું જોઈએ આજુબાજુમાં હવા આવવી જોઈએ એના પર કોરિયોલિસ બળ લાગવું જોઈએ સ્પાયરલ મુમેન્ટ થવી જોઈએ જમીન ઉપર વાવાઝોડા બનવા માટે વાતાગ્ર બનવું જોઈએ એમાં ગરમ વાયુ સમુચ્ય હોય ઠંડુ વાયુ સમુચ્ય હોય જ્યારે એકબીજાને મળવાનો પ્રયત્ન કરે ત્યારે વાતાગ્ર બને આટલું ક્લિયર ઓકે હવે જ્યારે હું જ્યારે તમને દસ મિનિટનો યુનિક ફંડા મૂકીશ ને ત્યારે હું એમ કહીશ કે ગરમ વાતાગ્રહ કોને કહેવાય ઠંડો વાતાગ્રહ કોને કહેવાય ઓક્લુડેડ વાતાગ્રહ કોને કહેવાય આ સવાલ બહુ પૂછાઈ ગયેલા છે કે ઓક્લુડેડ વાતાગ્રહ કોને કહેવાય એક્સ વાય ઝેડ ક્લિયર તો એના પર થોડું ફોકસ કરજો ઓકે હવે અહીંયા ધ્યાન આપજો ચાલો ગરમ વાતાગ્રહ ઠંડો વાતાગ્રહ અને ઓક્લુડેડ વાતાગ્રહ તમને હું આગળ જઈને ભણાવવાનો છું એના પર આપણે ત્યારે ફોકસ કરશું વાતાગ્રહ તમને સમજાઈ ગયું વાતાગ્રહ વાવાઝોડું ક્રિએટ કરે વિધાન સાચું કે ખોટું સાચું વાતાગ્રહથી જે વાવાઝોડું ક્રિએટ થાય એ દરિયા પર હોય કે જમીનથી ક્રિએટ થયું હોય જમીન ઉપર ક્રિએટ થયું હોય આટલું ક્લિયર હવે ખાલી એટલું યાદ રાખજો કે વાવાઝોડું વાતાગ્રહથી થતું હોય તો એ હવા ક્યાં ચડાવે ઉપર ચાલો તો હવે પાછળ આવીએ આ બધી ભેજા મારી સેના માટે કરી હતી એ સમજો ઓકે હવે છે ને આના પર આપણે એક વસ્તુ કરીએ છીએ જોજો ધ્યાનથી અલગુ બારપટ ઝીરો ડિગ્રી અક્ષાંશ બરાબર છે પછી ઓકે ડન જો અહીંયા ગુરુ બરપટ બન્યું એ ખબર પડી ગઈ અહીંયા લઘુ બરપટ બહેનું એ ખબર પડી ગઈ અહીંયા ગુરુ બરપટ બન્યું એ ખબર પડી ગઈ ક્લિયર હવે ધ્યાનથી જોજો ધ્યાનથી એકદમ ધ્યાનથી જોજો જો ઝીરો ડિગ્રી અક્ષાંશ સુધી ઉપર હવા ઉપર ચડી અને એ હવા ઠંડી થઈને ત્રીસ ડિગ્રી અક્ષાંશ સુધી ઉપર નીચે બેસે છે હવે તમે વિચારો કે ત્રીસ ડિગ્રી અક્ષાંશ સુધી ઉપર નીચે હવા બેસે આમ આમ નીચે બેસે છે બરાબર તો ત્યાં તમે એમ કીધું કે સાહેબ અમારે ગુરુ બરપટ બને છે હવે હવા નીચે બેસે એટલે આમ જમીનમાં કાણું પાણી નીકળી જશે જમીનમાં કાણું પાણી નીકળી જશે નહીં નીચે હવા પડશે એટલે જમીન આવી તો જમીન પર હવા પડીને એટલે ત્યાંથી પછી હવા આમ થશે જો આમ આમ થશે આમ આમ હવા નીચે બેસી અને એ હવા હવે જમીનમાં કાણું પાડીને અંદરની ઘૂસી જાય ત્યાંથી આમ નીચે બેસે જેમ કે તમે આ દિવાલ હોય તમે ત્યાં પાણી 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 જતું હોય તમે બગીચામાં પાણી મૂક્યું છે દિવાલ આવી તો પાણી આગળ જતું હોય એટલે દિવાલમાં કાણું પાડીને નીકળી જાય નહીં પાણી આમ ડાયવર્ટ થશે આવી રીતના ક્લિયર તો બગીચામાં આપણે પાણી મૂક્યું હોય જાતે તો પાણી આમ ડાયવર્ટ થાય તો સેમ અહીંયા યાદ રાખજો કે હવા ઝીરો ડિગ્રી અક્ષાંશ ઉપરથી ઉપર ચડીને ત્રીસ ડિગ્રી અક્ષાંશ ઉપર નીચે બેસે છે તો નીચે જમીનમાં નહીં ઘુસી જાય કે ફાટ દેખા નહીં ત્યાંથી હવા હવે આમ ડાયવર્ટ થશે જો આમ એટલે એક હવા આ બાજુ આવશે અને એક હવા બાજુ આવશે ઓકે આ આ સમજાઈ સમજાઈ ગયું હોય તો મને મને ખાલી જવાબ આપજો કે સર વસ્તુ ગઈ છે ક્લિયર ખાલી થંભ આપજો તો મને ખબર પડે કે હું મહેનત કરું છું એ લેખે જાય છે કે નથી જતી તો ખાલી થંભ આપજો એટલે મને ખબર પડે કે તમે સમજી ગયા તો ઝીરોથી થી ઝીરો ડિગ્રી અક્ષાંશ ઉપરથી જેવા ઉપર ચડી એ ત્રીસ ડિગ્રી અક્ષાંશૂત ઉપર હવા નીચે બેસે છે અને નીચે બેસે છે તો જમીનમાં કાણું પાડી નહીં ઘૂસી જાય ત્યાંથી ત્રીસ ડિગ્રી ઉપર જમીન આવી તો પવન કે હવે શું કરું હવે હું ક્યાં જાઉં જમીન આવી ગઈ તો ઉપરથી જે નીચે હવા આવતી હતી ને ધક્કોમાં કે હવે છાનો માનો નીચે જા એટલે એ હવે જમીન પરથી બે ફાટા પડશે એક ફાટો ત્રીસ થી ઝીરો તરફ આવશે અને એક ફાટો ત્રીસ થી સાઠ તરફ જશે તો ખાસ યાદ રાખજો હંમેશા પવન હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ જાય તો જોઈ લો આ પવન હાઈ પ્રેશર તરફ આવે છે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ આ પવન આવે છે જોઈ લો ક્લિયર કારણ કે અહીંથી હવા ઉપર ચડી અહીંયા બેઠી હવે બેઠી તો જમીનમાં નહીં ઘૂસી જાય એ કામ જશે ને એ કામ જશે તો આ પ્રેશર જો તમે હાઈ પ્રેશર થી લો પ્રેશર તરફ પવન આવે છે અને આગળના લેક્ચરમાં મેં ભણાવી દીધું છે કે નિયમ છે નો નિયમ છે કે ઉત્તર ગોળાર્ધમાં કોરિયોલિસ બળ લાગવાથી પવનો જમણી દિશામાં ફંટાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં કોરિયોલિસ બળ લાગવાથી પવન ડાબી બાજુ ફંટાય છે આ વસ્તુ આપણે ઓલરેડી ફેરલનો નિયમ જોઈ ગયેલા છે આગળ નો જોયો હોય તો તમે આગળના લેક્ચરમાં તમે જોજો તમને મળી જશે ક્લિયર તો હવે ધ્યાન આપજો હવે ધ્યાન આપજો જો ધ્યાનથી જોજો પૂર્વીય પવન કેવી રીતના બને પશ્ચિમિયા પવન કેવી રીતના બને એ બધું જ તમે ધ્યાનથી જોઈ લો ઓકે પૂર્વીય પવન ને પશ્ચિમ પવન કેવી રીતના બને જોઈ લો ઓકે જેમ ઝીરો થી ત્રીસ તરફ આમાં આવ્યું બરાબર તો એમ ત્રીસ ડિગ્રી અક્ષા સુધી આ દોરું છું એ તમને સમજાઈ ગયું જોવો આ ત્રીસ ડિગ્રી ઓકે આમ કેમ દોર્યું ભાઈ ત્રીસ ઉપર જે હવા બેસતી હતી ઝીરોની આ ઝીરો ડિગ્રી અક્ષાંશ નહીં ત્રીસ ડિગ્રી ઉપર હવા જે ગરમ થઈને આમ નીચે બેસતી હતી તો એક હવા આમ ગઈ અને એક હવા આમ ગઈ એમ નીચે પણ

ઉત્તર ગોળાર્ધમાં પવન કોરિયોલિસ બળ લાગવાના લીધે થોડા જમણી દિશામાં ફંટાય અને આમાં આપણે આમ હિન્ટ યાદ રાખી કે ઉત્તર જમણા હાથે લખાય કારણ કે બધા જમડોળી હોય મોટા ભાગે તો ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ તો દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ ક્લિયર તો હવે જોઈ લો હું એની ડાયરેક્શન કરું તમે જોઈ લો જે પણ પવનની ડાયરેક્શન જોયું તો જે દિશામાં પવન વહેતો ને એ દિશામાં ઊભું રહેવાનું તો આ પવન મારે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવે છે પણ એના પર કોરિયોલિસ ફોર્સ લાગવાના લીધે સીધા નહીં આવે થોડા ડાયવર્ટ થશે જમણી બાજુ તો આ પવન આમ આવે છે તો આમ ઉભો રહ્યો આમ એટલે આ પવન આમ જાય છે એટલે એની જમણી બાજુ આ થાય એટલે શું થશે ખબર છે કોરિયોલિસ ફોર્સ લાગવાના લીધે આ પવન હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવે પણ થોડા આમ થઈ આમ થઈ જશે કારણ કે જમણી દિશામાં ફંટાશે જો આમ

આમ આમ જ જશે હાઈ લો પ્રેશર પણ થોડા જમણી બાજુ ફરી જશે થોડા જમણી બાજુ ફરી જશે થોડા જમણી બાજુ થોડા જમણી બાજુ ક્લિયર તો આ પવન આમ જશે ને આ પવન આમ આવશે ક્લિયર તો સેમ નીચે આવી રીતના હશે જો આ પવન આમ જાય છે હાઈ પ્રેશરથી લો પ્રેશર પણ આ દક્ષિણ ગોળાર્થના પવનો છે એટલા માટે આ પવનો થોડા આમ ડાયવર્ટ થઈ જશે

કાયમી પવન ત્રણ પ્રકારના છે પૂર્વીય પવન પશ્ચિમિયા પવન પૂર્વીય પવન તો તમને એમ નથી લાગતું કે વડા પવનના વડા જેવી સ્થિતિ થઈ ગઈ જો બરાબર ઉપર એ વડા પવનનું વડું સેમ હોય નીચે પણ વડા પવનનું વડું શું કહેવાય વડાપાવ સેમ હોય વચ્ચે વડા પવનનું વડું અલગ હશે આટલું ક્લિયર તો સેમ આવું સમજો 0 થી 30 વચ્ચે પૂર્વીય પવન વાય પછી સાઈઠ થી નેવું વચ્ચે પણ પૂર્વીય પવન હોય અને વચ્ચે વડાપાવનું વડું અલગ હોય તો ત્યાં પશ્ચિમિયા પવન ક્લિયર જો આ સેમ છે આ સેમ છે ને આ અલગ છે તો ઉપર નીચે સેમ વચ્ચે અલગ તો ઝીરો થી ત્રીસ વચ્ચે કયો કાયમી પવન વાય પૂર્વીય પવન સાઈઠ થી નેવું વચ્ચે કયો કાયમી પવન વાય પૂર્વીય પવન ત્રીસથી થી સાઈઠ વચ્ચે કયો કાયમી પવન હોય એટલું ક્લિયર અને મેં તમને હંમેશા કહું છું કે ભૂગોળમાં કોઈ પણ જગ્યાએ દિશા તમને પૂછે તો નામમાં જે જે શબ્દ શબ્દ ને એનાથી સામેની દિશામાં જવાનું તમને આગળ જઈને હું એવું ભણાવીશ કે એક પવન જમીનથી દરિયા તરફ આવે છે અને એક પવન દરિયાથી જમીન તરફ આવે છે તો એટલું યાદ રાખવાનું પેપર જ ફોડી દીધું છે તમને પૂછે નામ શું તો એટલું યાદ રાખવાનું જે નામ હોય ને એનાથી સામેની દિશામાં જવાનું જો તમને એમ પૂછે જમીનની લહેર કઈ દિશામાં વહે તો નામમાં શું છે જમીન તો આ પવન જમીન થી દરિયા તરફ આવે તો એ પવન છે ને એને જમીની લહેર કહેવાય તમને પૂછે તમને પૂછે દરિયાઈ લહેર કોને કહેવાય તો ભાઈ આ પવન જ છે પણ શબ્દમાં દરિયો છે તો દરિયાથી જમીન તરફ જે પવન આવે એને કહેવાય દરિયાઈ લહેર ક્લિયર તો નામમાં જે શબ્દો ને એનાથી સામેની દિશામાં જવાનું તમને એમ પૂછે કે ભાઈ પૂર્વીય પવન કોને કહેવાય તો નામમાં પૂર્વ છે તો આ પવનો પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતા હશે પૂર્વ પૂર્વથી પશ્ચિમ તરફ જતા હશે ક્લિયર તો તમે જોઈ લો પૂર્વીય પવનને પશ્ચિમ પવનની દિશા યાદ રહી ગઈ અને એટલું યાદ રાખજો કે આ પૂર્વીય પવનને આનાથી અલગ પાડવા માટે સહેમ જ છે પણ અલગ પાડવા માટે એના નામની આગળ ધ્રુવીય શબ્દ લાગુ પડે છે તો તમને દુનિયામાં કેટલા પ્રકારના કાયમી પવન વાય ત્રણ પ્રકારના એક છે પૂર્વીય પવન કયા કયા વચ્ચે ઝીરો થી ત્રીસ વચ્ચે નીચે પણ સેમ બરાબર પછી પશ્ચિમીય પવન ક્યાં વાય ત્રીસ થી સાઠ ડિગ્રી અક્ષાંશુદ ની વચ્ચે નીચે સેમ પૂર્વીય પવન પણ ધ્રુવીય પૂર્વીય પવન ક્યાં વાય સાઈઠથી નેવું ની વચ્ચે એટલે સુધી ક્લિયર બધાને ઓકે ડન ચાલો હવે આગળ જઈએ જોજો આ મુમેન્ટ જોઈ લો પૂર્વીય પવન ની દિશા જોઈ લો તમે હવે હવે જો જો પૂર્વીય પવન કેમ ક્રિએટ થઈ ગયા ખબર પડી જો ઝીરો ડિગ્રી અક્ષાંશ સુધી હવા ઉપર ચડી નીચે આવી ત્રીસ ઉપર ત્રીસ ઉપર એના બે ફાટા પડે એ કામ ગયું એ કામ ગયું કોરિયોલિસ ફોર્સ લાગવાના લીધે પવન આમ થઈ ગયો આમ આવવાનું હતું પણ થોડો આમ થઈ ગયા એટલે આપણે જે જોયું એ ત્રીસથી ઝીરો તરફ કેમ આવે છે અને ત્રીસથી સાઠ તરફ કેમ આવે છે મૂવમેન્ટ તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આ પૂર્વીય પવન કેમ કહેવાય છે અને આ પશ્ચિમિયા પવન કેમ કહેવાય છે ક્લિયર આપણે ઓલરેડી આગળ જોઈ લીધું છે કે પૂર્વીય પવનને પશ્ચિમીય પવન તો આ રીતના જોઈ લો કેમ ક્રિએટ થયું એ આપણે ખબર પડી ગઈ કે ત્રીસ ડિગ્રી અક્ષાંશું ઉપર નીચે હવા બેઠી એક આમ ગઈ પણ કોરિયોલિસ્ટના લીધે આમ થઈ ગઈ અને એક આમ ગઈ કોરિયોલિસ્ટના લીધે આમ થઈ ગઈ તો આ ઓલરેડી મેં મુમેન્ટ બતાવી દીધેલી છે તો ઝીરો થી ત્રીસ વચ્ચે કયા કાયમી પવન વાય પૂર્વીય પવન અને ત્રીસ થી સાહીઠ વચ્ચે કયા કાયમી પવન હોય પશ્ચિમિયા પવન આટલું પશ્ચિમ તો અહીંયા પણ પૂર્વીય પવન છે અહીંયા પણ પૂર્વીય પવન છે પશ્ચિમિયા પવન છે આટલું ક્લિયર ઓકે હવે આપણે જો લઘુબર પટ કેમ અહીંયા બન્યું અહીંયા ગુરુબર પટ કેમ બન્યું અહીંયા ગુરુબર પટ કેમ બન્યું એ આપણે ખબર છે હવે આપણે એમ થાય કે સાહેબ અહીંયા શું બને અને અહીંયા કયો દબાણ પટ બને બરાબર તો હવે જો મને ખાલી એટલું કહો કે સૂર્યના કિરણો સૌથી ત્રાસામાં ત્રાસા ત્રાસા સૂર્યના સૂર્યના કિરણો કિરણો ક્યાં પડે પડે ધ્રુવ ધ્રુવ સૌથી તો સૌથી હવા ઠંડી થાય અને સૌથી ઠંડી હવા થાય એટલે તમે જોજો ધ્રુવ ઉપર સૂર્યના કિરણો ત્રાસ પડે એટલે એકદમ ઠંડમ ઠંડી હોય નેવું અને નેવું ઉપર નીચે બરાબર તો ઠંડી હવા થઈને એકદમ નેવું ડિગ્રી અક્ષાંશ સુધી ઉપર નીચે બેસી રહી છે તો નેવું ડિગ્રી અક્ષાંશત્વ વાળા શું કહે છે કે ભાઈ અમારા ઉપર તો ઠંડી હવાથી નીચે બેસી રહી છે એટલે અમારા ઉપર દબાણ આપી રહી છે દબાણ એટલા માટે નેવું ડિગ્રી ઉત્તર અક્ષાંશત્વ ઉપર શું બનશે હાઈ પ્રેશર એટલે કે ગુરુભાર ગુરુભાર પટ એમ નેવું ડિગ્રી દક્ષિણ અક્ષાંશત્વ ઉપર પણ શું બનશે હાઈ પ્રેશર એટલે કે ગુરુભાર પટ ક્લિયર હું લાસ્ટમાં એક વસ્તુ એવી કરીશ ને કે તમને એમ થઈ જાય કે સાહેબ આ આખી વસ્તુ અમને થોડું કદાચ આમ તેમ ડાઉટ હતું પણ હવે તો સાવ ક્લિયર થઈ ગયું છે ક્લિયર કારણ કે હું એક સાઈડનો મેપ દોરીશ એટલે તમને બધું જ યાદ રહી જશે ખાલી અત્યારમાં થોડું થોડું અંડરસ્ટેન્ડ કરતાં કરતાં જજો પાછા ફોરવર્ડિંગ કરીને આગળ જોવા જતા નહીં કારણ કે સસ્પેન્સ એ સસ્પેન્સ જ હોય કન્સેપ્ટ કન્સેપ્ટ યોગ્ય સમય જ રખાય બરાબર ઉતાવળ નહીં કરતા તમારા માટે ક્લિયર મારે કશું કામમાં નથી આવવાનું તમને જ જ કદાચ કંઈ કામ આવશે તો તમને આવવાનું છે તો થોડું ફોરવર્ડ નહીં કરતા બરાબર અહીંથી જ તમે જોજો આગળ હવે જો એટલે તમને અત્યારમાં થોડું ઘણું મનમાં એવો ડાઉટ હોય ને કે હા સારું યાદ રહેશે કે નહીં રહે તમે લાસ્ટ જોજો તમે બધી જ વસ્તુ તમને આખી મગજમાં ફિટ થઈ જશે જો હવે જોજો અહીંયા અહીંયા હાઈ પ્રેશર કેમ બન્યું ભાઈ નેવું ડિગ્રી અક્ષાંશુત ઉપર તો ભાઈ મને ખબર પડી ગઈ કે સૂર્યના કિરણો ત્રાસા પડે એટલે હવા ત્યાં ઠંડી થાય અને ઠંડી હવા થાય ને ક્યાં બેસે નીચે બેસે એટલું ક્લિયર ભાઈ ત્રીસ ડિગ્રી અક્ષાંશુત ઉપર ભાઈ ગુરુપાર પડ કેમ બને તો મને ખબર પડી ગઈ કે ઝીરો ડિગ્રી અક્ષાંશુત ઉપર જેવા ગરમ થઈને ઉપર ચડતી હતી એ જ હવા ઠંડી થઈને ત્રીસ ડિગ્રી અક્ષાંશુત ઉપર નીચે બેસે છે ઓકે ડન ભાઈ ઝીરો ડિગ્રી અક્ષાંશુત ઉપર લઘુ એટલે કે લો પ્રેશર કેમ બને છે લઘુ દબાણ તો ભાઈ અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે એટલે અહીંથી આવા ગરમ થઈને ઉપર ચડે છે એટલે પ્રેશર બધું ઉપરથી જાય છે એટલે હલકું દબાણ બને છે ક્લિયર તો મને આટલી ખબર પડી કે ઝીરો ઉપર કેમ બને ત્રીસ પણ કેમ બને નેવું કેમ બને હવે આપણે એ જોવાનું છે કે સાઈઠ ઉપર કેવું દબાણ બને અને શા માટે બને ઓબ્વિયસલી હવે જો ઉપર છે ને સાઈઠ ઉપર લો પ્રેશર બને છે લો પ્રેશર એટલે કે હલકું દબાણ કેન્દ્ર તો કેવી વસ્તુ થઈ જુઓ ઝીરો ડિગ્રી ઉપર લઘુ દબાણ કેન્દ્ર તો ત્રીસ ડિગ્રી અક્ષાંશ ઉપર ગુરુભાર કેન્દ્ર એટલે કે હાઈ પ્રેશર તો પાછું સાઈઠ ઉપર લઘુભાર કેન્દ્ર એટલે કે લો પ્રેશર અને નેવું ઉપર હાઈ પ્રેશર આમ એક પછી એક છે જો નેવું દક્ષિણ પર હાઈ પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર પણ ગોખવાનું નથી હવે આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા લો પ્રેશર કેમ બને હવે જોજો ધ્યાનથી જોજો

આ બ્લુ કલર એટલે ઠંડી હવા હવે તમે જોજો કે આ ધ્રુવ તરફથી હવા આવે છે એટલે ઠંડી હોય તો આ હવા ધ્રુવ તરફથી આવે છે તો મને કોઈ એની કમ્પેરિઝનમાં આ હવા કેવી થાય ગરમ થાય કારણ કે કોની નજીકથી આવે છે વિષુવૃતની નજીકથી આ હવા આવે છે અને આ હવા ધ્રુવ તરફથી આવે છે એટલે આ હવા ઠંડી થાય જ્યારે આ હવા એની કમ્પેરિઝનમાં કેવી હોય ગરમ ઓકે આ હવા આવા પશ્ચિમિયા પવન જે છે એ ધ્રુવ તરફ અરે વિષુવૃત્તની નજીકથી આવે છે એટલે ગરમ હોય જ્યારે આ પવનો ધ્રુવની નજીકથી આવે છે એટલે ઠંડા હોય એટલે સાઠ ડિગ્રી અક્ષાંશ ઉપર શું થાય ખબર છે સાઠ ડિગ્રી અક્ષાંશ ઉપર જે બે પવન આવ્યા નીચેના પવન આવ્યા એ ઠંડા જ હોય પણ આની સાપેક્ષમાં એટલા ગરમ કહેવાય કે એને ગરમ ગણવા જોઈએ બરાબર અને આ બાજુથી જે પવન આવે એ ઠંડા છે તો જો હમણાં મેં તમને કીધું કે દુનિયામાં કેટલા કાયમી પવન વાય ત્રણ આ પૂર્વીય પવન છે તો આ પશ્ચિમિયા પવન છે તો આ ધ્રુવીય પૂર્વીય પવન છે દિશા જોઈ લો પૂર્વીય પવન પૂર્વથી પશ્ચિમ પૂર્વથી પશ્ચિમ પૂર્વથી પશ્ચિમ પશ્ચિમિયા પવન પશ્ચિમથી પૂર્વ પશ્ચિમથી પૂર્વ પશ્ચિમથી પૂર્વ પૂર્વીય પવન પૂર્વથી પશ્ચિમ પૂર્વથી પશ્ચિમ પૂર્વથી પશ્ચિમ ક્લિયર તો આ ધ્રુવના પૂર્વીય પવન એકદમ ઠંડા છે એની સાપેક્ષમાં પશ્ચિમિયા પવનો ગરમ છે પણ એ બે એ બે સાઈઠ ડિગ્રી અક્ષાંશુતની નજીક આવે છે સાઈઠ ડિગ્રી અક્ષાંશુતની નજીક આવે છે કયા કયા પવન પશ્ચિમિયા પવન અને ધ્રુવીય પૂર્વીય પવન જેમાં ધ્રુવીય પૂર્વીય પવન એ ખૂબ ઠંડા છે જ્યારે પશ્ચિમિયા પવન એની સાપેક્ષમાં ગરમ છે એટલે ગરમ વાયુ સમુચ્ય અને ઠંડુ વાયુ સમુચ્ય એકબીજાની નજીક આવે ત્યારે શું રચના થાય વાતાગ્રહની રચના થાય કારણ કે ગરમ વાયુ સમુચ્યા અને ઠંડુ વાયુ સમુચ્યા નજીક આવ્યું એટલે શું બન્યું વાતાગ્રહ પછી નજીક આવે પછી એકબીજા વચ્ચે અંતર રહે પછી એકબીજાને મળવાની કોશિશ કરે અને જે સ્પાયરલ મુમેન્ટ થાય એને શું કહેવાય વાવાઝોડું અને વાવાઝોડું હવા ક્યાં ઉચકે ઉપર એટલે હવા ક્યાં ચડશે ઉપર ચડશે અને હવા ઉપર ચડશે એટલે ત્યાં આગળ દબાણ આવશે કે જશે જશે એટલા માટે ત્યાં લઘુ એટલે કે લો પ્રેશર બેટ બનશે તો ખાસ એટલું યાદ રાખો કે અહીંયા દબાણ કેવું બનશે લો પ્રેશર શું કામ કારણ કે ગરમ વાયુ સમુચે અને ઠંડુ વાયુ સમુચે નજીક આવ્યું એટલે બે વચ્ચે બેનું વાતાગ્રહ અને વાતાગ્રહ બને એટલે વાવાઝોડું થાય વાવાઝોડું થાય એટલે હવા નીચે ન બેસે સાઈટ ઉપરની હવા બધી ક્યાં ચડશે

કેમ વાવાઝોડા ક્રિએટ થાય તો અહીંયા વાતાગ્રહ બને છે કેમ વાતાગ્રહ બને છે તો ભાઈ પવન ગરમ છે ધ્રુવીય પવન ઠંડા છે બે એકબીજાની નજીક આવે છે એટલા માટે ત્યાં આગળ વાયાત્રગ્ન બનશે અને એનું બનશે ડિગ્રી ભાઈ ભારપટ કેમ બને છે તો ત્રીસ ડિગ્રી ઉપર પર ભારપટ એમ બને છે કે ઝીરો ડિગ્રી અક્ષાંશુ પર ગરમ થયેલી હવા ઠંડી થઈને એની નજીકમાં આવેલા ત્રીસ ડિગ્રી અક્ષાંતત ઉપર નીચે બેસે છે એટલે ત્યાં ભારપટ બને છે નેવું ડિગ્રી અક્ષાંશ ઉપર ભાઈ ગુરુ બરપટ કેમ બને છે તો સૂર્યના કિરણો સૌથી ત્રાસા દુનિયા પર ધ્રુવો ઉપર પડે અને ધ્રુવો ઉપર સૂર્યના કિરણો ત્રાસા પડે એટલે ત્યાં ઠંડી હોય અને ઠંડી હોય એટલે બધી હવા ઠંડી હોય એટલે નીચે બેસે એટલે ત્યાં આગળ હાઈ પ્રેશર બને તો આ વસ્તુ આપણા આખા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો જોઈ લો તમને ખબર પડવી જોઈએ ગુરુ બર હાઈ પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર લો પ્રેશર વગેરે પૂર્વીય પવન પશ્ચિમીય પવન ધ્રુવીય પૂર્વીય પવન કેમ ક્રિએટ થયા બધું ખબર હવે એક લાસ્ટ લાસ્ટ આ બધી જ વસ્તુ કેમ બની જુઓ તમે જોઈ લો જો ધ્યાનથી જોજો આ ઝીરો ડિગ્રી અક્ષાશ્ર આપણે નથી કરતા તો પાછા તમે કુઝો ડિગ્રી અને આ નેવું ડિગ્રી અક્ષા આ ત્રીસ આ સાઈઠ અને આ નેવું બરાબર હવે ધ્યાનથી જોજો તમે જેટલું ભણાવશો ને તો તમને દિલથી ખબર પડી જશે જો ઝીરો ડિગ્રી સૂર્યના કિરણો સીધા પડવાથી હવા ઉપર ચડી બરાબર હવા ઉપર ચડી અહીંયા સુધી પહોંચી હવે હવા એટલી ને એટલી ગરમ નહીં થાય હવે એ ઠંડી થવાની કોશિશ કરશે એટલે ઠંડી થઈને એ હવા ત્રીસ ડિગ્રી અક્ષાંતતુ પર નીચે બેસે છે

એટલે નેવું ડિગ્રી અક્ષા સૂત ઉપર હાઈ પ્રેશરની રચના થઈ અને એવી જ રીતના નેવું ડિગ્રી અક્ષા સૂત આ બાજુ હવા ઠંડી થઈને નીચે બેસે કેમ કારણ કે સૂર્યના કિરણો એકદમ ત્રાસા છે એટલે નેવું ડિગ્રી અક્ષા સૂત ઉપર શું બન્યું હાઈ પ્રેશર બન્યું હવે નેવું ડિગ્રી અક્ષા સૂત ઉપર હાઈ પ્રેશર બને એટલે જમીનમાં કાણું પાડીને હવા નીકળી જાય કે કાણું નહીં હવે જમીન આવી એટલે અહીંથી ડાયવર્ટ થઈને આ બાજુ આવે હવે જુઓ ઓકે તો અહીંયા હાઈ પ્રેશર કેમ બન્યું અહીંયા હાઈ પ્રેશર કેમ બન્યું અહીંયા લો પ્રેશર કેમ બન્યું અહીંયા હાઈ પ્રેશર કેમ બન્યું અહીંયા હાઈ કેમ બન્યું એ ખબર પડી કે હવે સાઈઠ પર શું થાય છે જુઓ સાઈઠ ડિગ્રી અક્ષાંશ ઉત્તુ પર આ બાજુથી ગરમ પવન આવ્યા આ બાજુથી ઠંડા પવન આવ્યા એટલે બે વચ્ચે વાતાગ્રહ રચાય અને વાતાગ્રહ રચાય એટલે વાવાઝોડું ક્રિએટ થાય ને વાવાઝોડું ક્રિએટ થાય એટલે હવા ક્યાં ચડાવે ઉપર ચડાવે હવા ક્યાં ચડાવે ઉપર ચડાવે બે બાજુ લો પ્રેશર થઈ ગયું હવે આ હવા જેમ ઝીરો ડિગ્રી અક્ષાંશ ઉપરથી ઉપર ચડી એમ આ ચડી તો આ હવા વાવાઝોડું વાવાઝોડું રહેશે ગરમ ને ગરમ રહેશે નહીં એક સમય ઠંડુ થશે એટલે પાછી એ હવા પાછી એ હવા ઠંડી થઈ એટલા માટે એની આજુબાજુમાં ઠંડી થઈ નીચે પડશે બરાબર તો આ પૂર્વીય પવન ના આ પશ્ચિમીયા પવન ના આ પૂર્વીય પવન ના જોઈ લો દિશા પૂર્વ થી પશ્ચિમ પશ્ચિમ થી પૂર્વ પૂર્વ થી પશ્ચિમ આટલું ક્લિયર તો આવી રીતના બનતું દેખાઈ ગયું હવે ધ્યાન આપજો એક ત્રણ વૈજ્ઞાનિક છે એને નામ આપ્યા છે એ કેવા નામ છે જોઈ લો હાફી ગયો પોલ ઉપર જઈને ક્યાં ઉપર જઈને પોલ એટલે ધ્રુવ હંમેશા એટલું યાદ રાખજો ઠંડી હોય ને શિયાળો એમાં દોડો તો હાફ વધુ ચડશે ઉનાળામાં એટલો બધો નહીં ચડે તો તમે હાફ ચડશે ક્યારે ચડશે શિયાળામાં ચોમા અરે શિયાળામાં તો પોલ એટલે ધ્રુવ થાય ધ્રુવ પર ઠંડી હોય તો હું શું બોલું છું ગયો પોલ ઉપર જઈને તો તમે બુક સારી વાંચશો ને તો એમાં એવું આવશે કે આ હેડલે સેલ કહેવાય આ ફેરલ સેલ કહેવાય અને આ પોલર સેલ કહેવાય એટલું ક્લિયર કેમ કારણ કે હવા બધી સર્કલ પૂરી કરે જો અહીંથી હવા ગરમ થઈ ઠંડી થઈ નીચે બેસી અહીંથી પાછી હવા આમ આવી એટલે આ હેડલે સાયકલ પૂરી થાય બરાબર અહીંથી હવે ઠંડી થઈ નીચે બેસી અહીંથી હવા ઉપર ચડી અહીંથી હવા પાછી નીચે બેસશે એટલે આ ફેરલ સાયકલ કહેવાય ક્લિયર અહીંથી હવા અહીંથી હવા આમ આવી ઉપર ચડી પાછી ઠંડી થઈને નીચે બેસે એટલે આને કહેવાય પોલર સાયકલ તો આવા શબ્દ આવશે તો આ વૈજ્ઞાનિકોએ પ્રોફાઉન્ડ કરેલું છે તો આમ યાદ રાખવાનું હાફી ગયા પોલ ઉપર જઈને તો ઝીરોથી થી ત્રીસ વચ્ચેની સાયકલને કહેવાય હેડલે સાયકલ ત્રીસથી થી સાઠ વચ્ચેની સાયકલને કહેવાય ફેરલ સાયકલ થી નેવું વચ્ચેની સાયકલને કહેવાય પોલો સાયકલ આ શબ્દ તમને જીસીઆરટીમાં નહીં મળે ક્લિયર તો મેં શું કીધું ભણતર સિરીઝ જીસીઆરટી પ્રમાણે જ છે પણ હું થોડું તને તમને ઉપર જઈને પણ સમજાવીશ તો આ મેં તમને સમજાવ્યું છે એમ બધું પણ નથી આવી ગયું ઘણું બધું ભૂગોળમાં ભણવાનું હોય ક્લિયર પણ તમારો બેઝ હું તમને અપ ટુ ડેટ ક્લિયર કરાવીશ તો આપણે આ વસ્તુ જોઈ લીધી લઘુબાર પટ કેમ બને ગુરુબાર પટ કેમ બને પૂર્વીય પવન કેમ હોય પશ્ચિમીય પવન કેમ હોય ધ્રુવીય પૂર્વી પૂર્વીય પવન કેમ હોય હવે ખાલી એક લાસ્ટ જોઈ લે પછી આપણે આપણો લેક્ચરનો એન્ડ કરીએ તો એટલું યાદ રાખજો પ્રાચીન સમયમાં જે સઢવાળા વાહન હતા સઢવાળા વાહન તો એ એવા બેઝ ઉપર ચાલતા કે એમાં હવા ભરાય અને હવા ભરાતું ભરાતું જેમ હવા ભરાય એમ આગળ જાય તો પ્રાચીન સમયમાં જ્યારે ભારત તરફથી વેપાર કરીને આમ ત્યારે એને પૂર્વીય પવન આગળ વધવામાં મદદ કરતું કેમ તો ત્યારે એન્જિન વાળા તેવો પવન હોય તો ફટ ફાટફાટફાટ કરતા નીકળી જાય ત્યારે તો શડ કાપડનો હોય એમાં હવા ભરાય અને હવાના દબાણથી આગળ વધતા તો એટલું યાદ રાખજો પૂર્વીય પવનની દિશા આમ છે અને જહાજને આમ જવાનું હતું વેપાર કરીને પાછું ફરવા માટે તો એને આગળ વધવામાં મદદરૂપ બનતા હતા કયા પવન પૂર્વીય પવન એટલા માટે પૂર્વીય પવનને કહેવાય છે વ્યાપારી પવન પૂર્વીય પવનને શું કહેવાય છે પવન તો વ્યાપારી પવન પૂર્વીય પવનને એટલા માટે કહેવાય છે કારણ કે પૂર્વીય પવનની દિશા હતી પૂર્વથી પશ્ચિમ અને જહાજને પણ વ્યાપાર કરીને આગળ વધવાનું હતું પૂર્વથી પશ્ચિમ એટલે પૂર્વીય પવન એને આગળ વધવામાં મદદરૂપ બનતા હતા એટલા માટે એને કહેવાય વ્યાપારી પવન જ્યારે પશ્ચિમિયા પવન એનાથી ઊંધું થઈ જાય પ્રતિ વ્યાપારી પવન અને તમે જોઈ લો કે ગુજરાત જે છે ગુજરાત ગુજરાત જે છે ગુજરાત એ એના પરથી કર્કૃત પસાર થાય છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો એમ સમજો ગુજરાત વીસ થી લઈને ચોવીસ ડિગ્રી અક્ષાંશુદની વચ્ચે છે તો ગુજરાત વીસ થી લઈને ચોવીસ ની વચ્ચે છે એટલે ગુજરાત એમ સમજી લો કે આખે આખું આમાં આવી જશે

એ ત્રીસ થી ઉપર છે તો ભારતમાં કેટલા કાયમી પવન વાય બે આ ભાગમાં પૂર્વીય પવન વાય અને આ ભાગમાં પશ્ચિમિયા પવન વાય એટલા માટે ભારતના નીચેના વાવાઝોડા આમ આવે અને ભારતના ઉપરના વાવાઝોડા આમ આવે કેમ કારણ કે પશ્ચિમિયા પવન અને પૂર્વીય પવન તો ભારતમાંથી કેટલા કાયમી પવન વાય બે પૂર્વીય પવન અને પશ્ચિમિયા પવન એટલે વ્યાપારી પવન અને પ્રતિ વ્યાપારી પવન તો અહીંયા આપણે લેક્ચરનો એન્ડ કરીએ છીએ ખાલી વસ્તુ શું છે દુનિયામાં કેટલા કાયમી પવન વાય ત્રણ પૂર્વીય પવન પશ્ચિમિયા પવન અને ધ્રુવીય પૂર્વીય પવન ભારતમાં કેટલા વાય છે દુનિયામાં ત્રણ તો ભારતમાં બે કયા કયા પૂર્વીયા અને પશ્ચિમીય પવન અને ગુજરાતમાં કેટલા વાય છે એક તો પૂર્વીય પવન વ્યાપારી પવન એટલે દુનિયામાં ત્રણ ભારતમાં બે ગુજરાતમાં એક ધેટ્સ ઇટ આવીને આવી જ વસ્તુઓ કન્સેપ્ટથી ભણવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો જો અમારો શ્રમ અમારું કૌશલ્ય અને અમારું અમારી ઇથિક્સ જો તમને ગમતા હોય તો તમે તમારા વિદ્યાર્થી મિત્રને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા નવા વિડીયો માટે તમે આતુરતાથી રાહ જોજો અમે તમને નિરાશ કરીશું નહીં થોડું વાર લાગી રહ્યું છે કારણ કે હું ઘણા બધા કામમાં વ્યસ્ત છું પણ હું તમને આવનારી કોઈ પણ મોટી એક્ઝામ પહેલાં તમારી પાસે હું સરસ રીતે બધી વસ્તુ રજૂઆત કરી લઈશ ક્લિયર તો તમે તમારી રીતના પણ મહેનત કરજો અને થોડો મારા પર પણ વિશ્વાસ રાખજો હું ક્લિયર બધી વસ્તુ કરાવીશ જી સી આર ટી જય હિન્દ જય ભારત